બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું સદગુરુ આધારાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના અદભુત ચરિત્રો આપણને સંભળાવે છે વૈરાગી ચારુ ધામ કે અપાર ही लेन हित ही हरिदर्श करत त्य वैरागी चारु धाम के आवत तिहां अपार ही लेन हित ही हरिदर्श दरस करत त्य संत की वृत्ति देख के सरलचित् हि जो जिय को मोक्ष हित मिल गए संत में सो संत की वृत्ति देख के हि जो जिय को मोक्ष हित मिल गए संत में सो સ્વામી લખે છે ભગવાન શ્રીહરી મેઘપુરમાં હતા ત્યારે ચારે ધામના અપાર વૈરાગ્યો સદાવ્રત લેવા માટે ત્યાં આવતા અને તે પ્રસંગે ભગવાન શ્રીહરી ના દર્શન પણ ભાવથી કરતા ચાલુ પ્રસંગ આપણે શ્રવણ કરતા હતા મેઘપુર ગામમાં ભગવાન શ્રીહરી બિરાજમાન છે દેવ દિવાળીનો મહારાજે ખૂબ ધામધૂમથી સમયો કર્યો છે ભગવાન શ્રીહરીએ કરેલી વાતો સમાધિ સમાધિમાં એ ભક્તોએ ભગવાન શ્રીહરીના દિવ્ય કેવા અદભુત આશ્ચર્યકારી દર્શન કર્યા એનું વર્ણન આપણે શ્રવણ કર્યું એ પ્રસંગ આગળ ચાલુ છે મેઘપર ગામમાં ભગવાન શ્રીહરિએ સદાવ્રત ચલાવ્યું છે કોઈ અન્નાર્થી આવે કોઈ યાત્રાર્થી આવે કોઈ ભૂખ્યો માણસ આવે તો એના માટે ભગવાન શ્રીહરિએ અન્ન આપવાની વ્યવસ્થા કરી છે આનું નામ સદાવ્રત મહારાજનો સ્વભાવ છે દુખીયો દેખી ન ખમાય દયા આણી રે કોઈ દુઃખી જીવ હોય કોઈ ભૂખ્યો જીવ હોય કોઈ વસ્ત્ર વિનાનો જીવ હોય એના દુઃખને ભગવાન શ્રીહરી જોઈ ન શકતા બીજાના દુઃખને જોઈ દુઃખી થવું દ્રવી જવું એ સંતનું લક્ષણ છે બીજાના સુખને જોઈ સુખી થવું એ સંતનું લક્ષણ છે બીજાના સુખમાં સુખી બીજાના દુઃખમાં દુઃખી એ સાચો સંત અને સાચો ભક્ત છે મનુષ્યનો સ્વભાવ એવો છે કોઈનું દુઃખ જોવે મારે પણ ભોગવવું પડશે બીજાનું સુખ પ્રગતિ ઉત્કર્ષ જોઈને બળનારો ઈર્ષ્યાખોર મનુષ્ય ભૂલી જાય છે કે એના સુખનો અધિકાર એના સારા કર્મો ઉપર છે હું જો ધ્યાન નહીં રાખું તો દુઃખના ખાડામાંથી નીકળવાનો નથી ભગવાન શ્રીહરિએ સદાવ્રત ચલાવ્યું છે દયાળુ સ્વભાવ છે દયાના સાગર છે પરંતુ એક સુંદર ઘટના ઘટી છે વચનામૃત પ્રથમનું ત્રીજું મહારાજ એમ કહે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ એમાં હજારો નરનારી ભેગા થાય છે સમયાઓ થાય અન્નકૂટ ઉત્સવ કે રંગોત્સવ ભેગા થાય પરંતુ એમાં આવેલા ભક્તોને કોઈકને મહારાજની મૂર્તિ કોઈકને 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 સાધુ હરિભક્ત સંત હરિભક્તનું વર્તન ભક્તનું જીવન જો ગમી જાય તો એ નિમિત્તે પણ અંતે પરમપદને પામે એવા આશયથી અમે વિષ્ણુયાગ વગેરે સમયા કરીએ છીએ આમ વચનામૃતમાં મહારાજે વાત કરી આ સદાવ્રત મહારાજે ચલાવ્યું હમણાં થોડા દિવસ પહેલા આપણે વાત સાંભળી સમાધિ પ્રકરણ ચલાવ્યું ભગવાન શ્રીહરીના કરેલા જુદા જુદા કાર્ય એનું લક્ષ્ય તો એક જ છે એન કેન જીવને પોતાની મૂર્તિમાં જોડવો ભગવાનની મૂર્તિમાં હેત કરાવવું એના માટે ભગવાન શ્રીહરી આ ચરિત્રો કરે છે કેટલી અદભુત વાત

અને એમાં બન્યું છે એવું તે વૈરાગી ખાખી આવ્યા છે કોણ શ્રી શ્રીહરી કુતુહલથી તપાસ કરી દર્શન કર્યા છે ભાવ થયો છે વાહ આ કળિયુગમાં આવા કેવા દયાળુ પ્રભુ પ્રગટ થયા ભગવાન શ્રી હરિની સભામાં શોભતા એ સંતોના દર્શન કર્યા એ સંત કી વૃત્તિ દેખી કે સરલ ચેતો વૈરાગી બાબા સાધુ નું વર્તન જોયું નીચી નજર એક સરખા વસ્ત્ર એક સરખા તિલક ચાંદલા ભગવાનની મૂર્તિમાં મન પરોવી માળા કરતા હોય મૂર્તિને હૃદયમાં ધારતા હોય આવા વર્તનશીલ સાધુ જોયા સરળ ચિત્ત વાળો સ્વભાવ જોયો ખાખી બાવા અઘોરી લાગે જૂના સમયમાં કહેવત છે દીકરાઓ રડતા હોય એની મા દીકરાને છાના રાખવા માટે એમ કહે બેટા બેટા બાવો આવ્યો તમે સમજી શકો છો સમાજમાં રૂઢિપણે કહેવાતી આવી બોલી ભાષાઓ સાધુની કેવી છાપ હશે બાવો આવ્યો આટલું બોલે ત્યાં રડતો નાનો દીકરો ચૂપ થઈ જાય બાઘડો આવ્યો સિંહ આવે વાઘ આવે એનાથી જેમ ડરી ડરી જાય જાય આવે એનાથી એવા અઘોરી બાવાઓ હતા જેના મેલા હોય જેના શરીર ગંદા હોય જેના વાળ પણ એવા વિખરાયેલા હોય વૈરાગ્યના નામે ગંદકી જ્યારે વધી હતી ત્યારે ભગવાન શ્રીહરિએ માન સરોવરના હંસને પણ ઝાખા કરે એવા પરમ ઉત્કૃષ્ટ હંસ એટલે પરમહંસોની મંડળી આ પૃથ્વી ઉપર પ્રગટ કરી એ નીચી નજર હોય હાથમાં માળા હોય ભગવાન શ્રીહરિને હૈયામાં ધાર્યા હોય અને એ સંતો ચાલતા હોય ને ખાવું પીવું બે સૌસું જોવું ચાલ્યા જવું કે થાય સાધુની જમવાની ક્રિયા પણ એવી હોય કોઈ કુસંગી સામાન્ય માણસ દર્શન કરવા આવે ને ભાવ થાય આપણા ગુરુજી જમતા હોય જેને દર્શન કર્યા હોય એને ખબર છે એમાં વિનમ્રતા દેખાય એમાં વિવેક દેખાય એમાં ધર્મ દેખાય એમાં ચોખ્ખાઈ દેખાય એમાં મહારાજની મૂર્તિનું અનુસંધાન દેખાય ક્રિયા એની એ ખાવાની પણ સંસારનો જીવ ખાતો હોય ને એનાથી બંધન થાય અને ભગવાનને હૃદયમાં ધારીને મોટા પુરુષ જમતા હોય એનાથી અનંત જીવોના કલ્યાણ થાય ખાવું પીવું બે સવું સુવું જોવું ભગવાનના ભક્તની એક એક ક્રિયા એ ભગવાનના સંબંધે કરીને કલ્યાણકારી બને છે ક્રિયા એની એ ભગવાનનો સંબંધ થાય ધર્મનો સંબંધ થાય ઉપાસનાનો સંબંધ થાય આજ્ઞા અને ઉપાસનાના સંબંધે કરીને ક્રિયા કલ્યાણને કરનારી બને આજ્ઞા ઉપાસના તૂટે તો એની એ જ ક્રિયા કલ્યાણને બગાડનારી બને સાધુનો આવો સ્વભાવ જોયો એટલે પોતાના આત્માના મોક્ષ માટે તે પણ સંતોના ભેળા ભળી ગયા વૈરાગ્ય તો હતો એના હૃદયમાં પશ્ચાતાપ થવા લાગ્યો આપણે વૈરાગ્યને માર્ગે ચાલ્યા પણ વૈરાગ્યને સમજી ન શક્યા સંસારના રાગ ટાળવા એ જ સાચો વૈરાગ્ય છે અને હરિમાં વિશેષ રાગ અનુરાગ પ્રેમ કરવો એ જ સાચો વૈરાગ્ય છે આમ વિચારી તેઓ શ્રીહરીના સ્વરૂપનો નિશ્ચય કરીને સંત શિરોમણી થઈ ગયા સાધુની સાથે બેઠા માળા કરવા લાગ્યા મહારાજની મૂર્તિ નિરખવા લાગ્યા એમને પણ ભગવાન શ્રીહરિનો નિશ્ચય થયો અને સંત શિરોમણી બન્યા મહાન અને અનંત યોગ કળાઓ જોઈ તેથી શ્રીહરિની વાતમાં તલ્લીન બની ગયા નવા ભળેલા સંતોએ જૂના સંતોની શુદ્ધ રીતિ જોઈ પછી તેમણે અન્ય સંપ્રદાયની રીત મોક્ષ માર્ગથી જે વિરુદ્ધ હતી અને અશુદ્ધ હતી તેને છોડી દીધી તેમને જ્યારે યથાર્થ જ્ઞાન થયું ત્યારે પહેલાં જ્યાં હતા તે પોતપોતાના સંપ્રદાયની રીત તેમને વિપરીત લાગી તેઓ બધી વાતે કુશળ થઈને આવ્યા હતા છતાં તેમને શ્રીહરી પાસે કંઈક અધિક પ્રાપ્ત થયું જ્યારે તેમને સત્ય વાત સમજાણી ત્યારે તેઓ તેમના છિદ્રોને કહેવા લાગ્યા તે વાત જયારે સાંભળી ત્યારે તેઓ અત્યંત ક્રોધે ભરાણા સત્ય અને અસત્ય સાંભળજો સાગર ગ્રંથના મોતી જેવા આ પ્રસાદીના શબ્દો છે સત્ય અને અસત્ય બંને એકસાથે રહી જ ન શકે જે અસત્ય માર્ગે ચાલેલા વૈરાગ્યો હતા વૈરાગ્યના નામે ઢોંગ અને ધતિંગ પાખંડ અને અધર્મ આચરનારા હતા એ જ વૈરાગ્યોને ખબર પડી આપણે ખોટે માર્ગે છીએ સમાજને છેતરીએ છીએ લોકોએ મૂકેલી આપણી ઉપર શ્રદ્ધા એનો આપણે અનાદર કરીએ છીએ પોતાની ભૂલ સમજાણી ધર્મના માર્ગે વળ્યા ભગવાન શ્રીરીનો નિશ્ચય થયો સાચા આદર્શ સાધુઓના દર્શન કર્યા પછી પોતે જે પેલા અનુભવેલું હતું એ કહેવા લાગ્યા અને એ વાત સાંભળીને બીજા જે પાખંડીઓ હતા ધૂી બાવાઓ હતા એવા ક્રોધે ભરાણા ખૂબ સરસ આ નાની વાત સમજવા જેવી આવે છે હવે ધ્યાનથી સાંભળજો સત્ય અને અસત્ય બંને એક સાથે રહી જ ન શકે સાહુકાર સાથે સાહુકાર અને ચોરની સાથે ચોર રહે દિવસ અને રાત એક સાથે ભેળા ન રહે દિવસે સૂર્ય રહે અને રાત્રે અંધારું રહે બુદ્ધિમાન બુદ્ધિમાનને દેખીને રાજી થાય પણ ભગવાન શ્રીહરી પ્રગટ થયા નું કારણ જ આ છે બસ જીવોને સત્ય સમજાવવા માટે જે દિવસે માણસને ખબર પડે કે મારી આ ભૂલ છે સમજો એને સુધરવાની શરૂઆત થઈ ગઈ અસત્યને ઓળખ્યા વિના ત્યાગ કેવી રીતે થઈ શકે વચનામૃતમાં એટલા માટે વારે વારે મહારાજ એક જ વાત કરે છે ભગવાનનો ભક્ત એને જ કહીએ જેને પોતાના દોષ દેખાય બીજાના ગુણ દેખાય આખી દુનિયા અવળી નજરથી જોનારી છે આખી દુનિયાની દ્રષ્ટિ એવી છે એને બીજાના દોષ દેખાય અને પોતાના ગુણ દેખાય પણ ભક્તની દ્રષ્ટિ એવી છે એને પોતાના દોષ દેખાય પોતાના સ્વભાવ દેખાય જ્યારે પોતાના દોષ દેખાય છે ત્યારે જ સમજો એને સુધરવાની શરૂઆત કરી આવી રીતે સુધરેલા સાધુઓ સત્યના માર્ગે વળેલા સાધુઓ અધર્મને વખોડવા લાગ્યા અધર્મી પાખંડી ઢોંગી બાઓની નિંદા ટીકા કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીહરીએ સાવધાન કર્યા મહારાજે કહ્યું ભક્તો તમે સહુ મારી વાત ધ્યાનથી સાંભળો કોઈની સાથે બગાડીને વાત ન કહેવી કાણાને કાણો ન કહેવો કળિયુગ છે આ તો તમે સત્યના માર્ગે છો સારી વાત છે તમને સમજાઈ ગયું એટલે તમે અસત્ય છોડી દીધું ખૂબ સારી વાત છે પણ કળિયુગમાં એવા કેટલાય દુષ્ટ માણસો છે હજી જે નથી સમજ્યા એવા માણસો છે ખોટે માર્ગે ચાલનારા માણસો છે પણ એની સાથે ક્રોધ કરશો બગાડશો તો એમાં તમારું પણ બગડશે તેને હળવાશથી પૂછવું તમારી આંખ સાથી બગડી આમ પૂછીએ ત્યારે તે પોતાનું પોતાને મુખે જ સઘળી વાત કહેશે તેમ તેમાં ક્યારેય કજિયાની આગ ન લાગે પોતાનું સુખ તો પોતાના હાથમાં જ છે માટે કોઈની સાથે કજિયાની બાથ ભરવી નહીં દુઃખ થાય એવી વાત કહેવી નહીં નહી ચર ના સુખે હરે કો સુમિરન કરના દુખ હોય बात बातन उचरना सुखे हरि को समरण करना यू करते जो देवे दुख ते हा गर्व गंजन भगवान है ते हा महाराज अद्भुत बात करी कोई ने दुख थाय बात करवी नहीं સુખેથી ભગવાનનું સ્મરણ કરવું આપણે કોઈને દુઃખ આપતા નથી છતાં કોઈક આપણને દુઃખ આપે તો એમ માનવું કે ભગવાન ગંજન છે આમાં મહારાજની કંઈક લીલા છે મહારાજની મરજી કંઈક છે કેટલી અદભુત મહારાજે વિવેકની વાત કરી આજે પણ ઘણા પરિવારોમાં ઝઘડાનું કારણ આ છે પરિવારમાં ત્રણ જણા હોય પિતા હોય પુત્ર હોય પત્ની હોય એમાંથી એકાદ ને સત્સંગનો રંગ લાગે એ વધારે પાળતા થાય પણ પછી ક્યારેક ક્યારેક એનો બીજા વ્યક્તિ ઉપર એટલો બધો ભાર ભાર હોય હોય ભાવ નહીં પ્રેશર હોય કે આપણાથી આમ કરાય જ કેમ આ ખવાય જ કેમ પેલા જોડે બેસીને બધાએ ખાધું હોય વર્ષો સુધી ખાધું હોય જેને લીધે પરિવારના બીજા સભ્યોમાં ધર્મ પ્રત્યે સંતો પ્રત્યે નફરત થઈ જાય શું સંતો આવું શીખવાડે છે આવા દાખલા અમેરિકામાં પાંચથી સાત અમે સંતોએ જોયા અરે એક એક પરિવારના ઘરે તો અમે ગયા ગુરુજી સાથે તા યુનિજર્સીની જ વાત જ્યારે એના પિતા દીકરા વિશે બે ચાર વાત કરવા લાગ્યા ત્યારે ગુરુજીએ ધીરે કીધું કે તમે બધાએ જોડે બેસીને બહાર ખાધું છે તમે આજે છોડી દીધું તો ધીરજ રાખો દીકરો પણ કાલે સમય આવશે ત્યારે છોડી દેશે અત્યારે એને એવું નિયમ આપો મંદિરે આવો સાધુ પાસે બેસો દર્શન કરો આજે આજે તું બધું છોડી દે આજે આજે તું અમારા કરતા આગળ વધી જા મહારાજે વાત કરી છે જે સંતો સારા માર્ગે આવ્યા સત્યને માર્ગે આવ્યા એમને કે તમે વિચારીને બોલો કોઈની સાથે બગાડીને વાત ન કરો વાણીથી તો દુઃખ આવે છે તમારું ધ્યાન ભજન એ પણ તૂટી જશે વાણીથી કોઈનું પરિવર્તન નથી થતું ભગવાન નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે પણ જીવન જીવવાની એકે એક નાની મોટી બાબત મહારાજના ચરિત્રોમાં મહારાજના ઉપદેશમાં સમાયેલી છે મહારાજનો વધારે ભાર વાણી ઉપર નથી મહારાજનો વધારે ભાર વર્તન ઉપર છે કેવી અદભુત વાત કરી શબ્દ શણગારે પણ છે શબ્દ સળગાવે પણ છે શબ્દ જ્યોત પણ છે શબ્દ જ્વાળા પણ છે વિચારીને બોલાયેલો શબ્દ જ્યોત પ્રકાશનું કામ કરે વિચાર્યા વિના બોલાયેલો શબ્દ જ્વાળા સળગાવવાનું કામ કરે સમજાય તો એ શબ્દ લાખ રૂપિયા આપી દે એવો પણ છે અને ન સમજાય એવો શબ્દ તમારા લાખ રૂપિયાનું બગાડી પણ નાખે એવો છે એટલા માટે કેવળ વાણીથી કોઈકના જીવનને આપણે સુધારી નાખીએ આ મત નથી એમાં શ્રીજી મહારાજનો તો જરાય નહીં મહારાજ તો એમ જ કેતા વર્તન વાતો કરશે વાણીથી પરિવર્તન નથી વર્તનથી પરિવર્તન છે આ મહારાજનો મત છે એટલા માટે શ્રીજી મહારાજે સંતોને જ્યારે દેશ દેશમાં મોકલતા ગુરુજી ઘણીવાર કથામાં વાત કરે છે એક નાનું ગામ મહારાજે આજ્ઞા કરી સંતો તમારે જવાનું છે સત્સંગ કરાવવાનો છે સંતોએ પ્રાર્થના કરી મહારાજ અમે તો ભણ્યા નથી અમને કથા કરતા ન આવડે અમને ગાવણું સંગીત પણ આવડે નહીં ગાતા આવડે ને કરીશું શું ત્યારે મહારાજે કહ્યું જાઓ સાધુઓ ત્યાં જઈને બસ અમારી મૂર્તિનું ધ્યાન કરજો બીજા સંતો વાતો કરે બીજા સંતો કીર્તન ગાય અને જેટલા જેવોના કલ્યાણ થાય એના કરતા વધારે કલ્યાણ તમારા દર્શને કરીને થશે મહાત્મા ગાંધી એટલા માટે કહેતા જે વધારે વિચારનાર છે એ ઓછું બોલે ઓછું વિચારનાર છે એ જ હંમેશા વધારે બોલે સુરેશ દલાલ એટલા માટે ખૂબ સરસ વાત કરે વાણી એ સોય પણ છે અને વાણી એ કાતર પણ છે વાણીના બે કામ છે આપણે ગુરુજીનું સૂત્ર હતું દાદા ગુરુજીએ ગુરુજીને કહ્યું હતું કે સાધુ એ સોય જેવો હોય કાતર જેવો ન હોય સાધુ જ્યાં જાય ત્યાં ભાગલા પાડે એ કામ સાધુનું નથી ગમે ત્યાં જાય તૂટેલું હોય છૂટું પડી ગયેલું હોય સોય જેમ ભેગા કરે ને બે કપડાને સીવીને એમ સાધુ સોય જેવું કામ કરે સુરેશ દલાલે કેટલી સરસ વાત કરી સાધુ વાણી એ સોય પણ છે અને વાણી એ કાતર પણ છે સ્વામી વિવેકાનંદ એમ કહેતા જોડે એનું જ નામ ધર્મ તોડે એને ધર્મ કહેવાય નહીં ભગવાન સ્વામિનારાયણની જીવન ગાથામાં જો આપણે નજર કરીએ ને સાચો ધર્મ શું છે આપણને સમજાય ઘણી વાર આપણે ધર્મના માર્ગે ચાલ્યા પછી પણ ધર્મને સમજી નથી શકતા કેટલી સરસ બે ત્રણ વાતો કરું મુક્તાનંદ સ્વામી બિરાજમાન છે છે દેવા ભગત સ્વામીના દર્શન માટે આવ્યા વાતો સાંભળી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો છે સ્વામી સાંભળ્યું છે કે કોઈક મોટી કથા કરાવે એનું કલ્યાણ થાય તો સ્વામી એ વાત સાચી ખરી મુક્તાનંદ સ્વામી હસીને જવાબ આપ્યો દેવા ભાઈ કથા કરાવવાથી કેવળ કલ્યાણ ન થાય અને જો કથા કરાવવાથી કલ્યાણ થતું હોય તો તો કરોડો માણસો અત્યારે કથામાં ભેગા થાય છે સુખદેવજી જેવા વક્તા મળે અને પરીક્ષિત જેવો શ્રોતા હોય અને કથા થાય ને ક્યાં કલ્યાણ થાય કેવી સરસ વાત છે આપણા ગુરુજી કેટલી સરસ વાત કરે બે લોઢા ગરમ હોય અને બંને અડાડીને એક ઘણ મારે તો રહેણ થઈ જાય એટલે એક થઈ જાય બંને ચોટી જાય એકમેક થઈ જાય પણ બેમાંથી એક લોઢું ઠંડુ હોય અને ઘણ મારો ગમે એટલા મારો એમાં એકમેક ન થાય વક્તા પણ સુખદેવજી જેવો જોઈએ વૈરાગ્યવાન અને પરીક્ષિત પણ શ્રોતા પણ પરીક્ષિત જેવો ઉત્તમ મુક્ષું જોઈએ ખપવાળો જોઈએ પછી મુક્તાનંદ સ્વામીએ દેવા ભગતને એક દ્રષ્ટાંત આપી વાત સમજાવી આપણા શાસ્ત્રોમાં લખી છે એક રાજા હતા એની પાસે એક હાથી હતો એ હાથી હંમેશા યુદ્ધમાં વિજય અપાવતો એટલા માટે હાથીનું નામ પાડ્યું હતું જયમંગળ કોઈ પણ ચડાઈ થાય ત્યારે રાજા હાથીને આગળ રાખે હાથીના દંતસૂળ ઘણા મોટા હતા એટલો વિશાળ અને બળવાન એ હાથથી એકલો જ રાજાને યુદ્ધમાં વિજય અપાવતો આવો એ જયમંગળ હાથી એનું અચાનક મૃત્યુ થયું રાજાને ઘણું દુઃખ થયું પણ રાજાએ વિચાર્યું હાથી ગયો પણ હાથી ના દૂર તો છે ને આપણી પાસે એટલે ફરીવાર ચડાઈ થઈ ત્યારે દંતસુળ આગળ રાખ્યા અને એમાં તલવાર બાંધી પણ શું એ દંતસૂળે કરીને વિજય થાય ખરો રાજાનો કારમો પરાજય થયો મુક્તાનંદ સ્વામીએ આ આપીને વાત કરી દંતસૂળથી વિજય નથી થતો પણ એ દંતસૂળ જેના હતાને ને હાથી એનાથી વિજય થતો હતો એમ કેવળ કથાથી જીવનું કલ્યાણ નથી થતું પણ કથા સુખદેવજી જેવું પાત્ર હોય મહાન વક્તા હોય વિતરાગી સંત હોય જેના અંતરમાંથી વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી જેમ પૃથ્વીમાંથી ઝરણાઓ ફૂટતા હોય એમ જેના અંતરમાંથી ત્યાગ અને વૈરાગ્યની વાતોના ઝરણાઓ નીકળતા હોય એની વાતે કરીને અનંત જીવોના કલ્યાણ થાય છે મહારાજ અમદાવાદમાં હતા સ્વામી આ વાત લખી છે સ્વામીનારાયણના સ્વામિનારાયણના કાર્યથી અંગ્રેજ સરકાર કેટલી પ્રભાવિત થઈ એ જુઓ આજે જે અમેરિકામાં ચોખ્ખાઈ ઓનેસ્ટી પવિત્રતા દેખાય છે એની પાછળ ભગવાન સ્વામિનારાયણે આ કાર્ય બસો વર્ષ પહેલા શરૂ કરેલું સરદાર વલ્લભભાઈ પટેલ એટલા માટે કહેતા ભારતના બંધારણમાં ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રી મૂકી દેવામાં આવે તો બીજી કલમની જરૂર જ નથી વાણી વિનાની સાંભળજો વાણી વિનાનું વર્તન કલ્યાણ કરી શકે સાંભળજો વાણી વિનાનું વર્તન કલ્યાણ કરી શકે પણ વર્તન વિનાની વાણી પોતાનું અને બીજાનું બધાનું કલ્યાણ બગાડે વાણી નથી અને વર્તન છે તો ચાલશે પણ વર્તન નથી અને વાણી છે તો મરી ગયા સમજો અને આજે શું છે બોલવાનો જમાનો બોલે બોર બોલ વેચાય હિટલરનું સૂત્ર હતું ને જુઠ્ઠું બોલો અને જોરથી બોલો એટલે સાચું થઈ જાય કળિયુગમાં બધાએ આ જ વાત અપનાવી છે નથી દીઠી ભૂખ ને કદી અને પાછો ભૂખ ઉપર બોલે નથી દીઠી ભૂખ ને કદી અને પાછો ભૂખ ઉપર બોલે અનિતિ થી ભર્યું જીવન જેનું અને સભામાં નીતિ પર બોલે પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે સમાજની એટલી બધી કરુણ પરિસ્થિતિ થતી જાય છે મહાત્મા ગાંધીએ એક બહુ સરસ મહાત્મા ગાંધીના એક બહુ પ્રસિદ્ધ આ ઘટના એટલા માટે આપણે લઈએ છીએ ભગવાન સર્વોપરી છે આજે આખી દુનિયામાં એ અંગ્રેજોમાં હોય કોઈ ધાર્મિક નેતામાં હોય કોઈ રાજકીય નેતામાં હોય કોઈ આધુનિક નેતામાં હોય કોઈ પ્રાચીન નેતામાં હોય પણ જ્યાં સુખ શાંતિ ને સમૃદ્ધિ છે એના મૂળમાં કેવળ ને કેવળ ભગવાન શ્રીહરીનો આ ઉપદેશ કયો ઉપદેશ કે વર્તન વાણી કરતા પ્રધાન છે મહાત્મા ગાંધી ની આ વાત ડેન્જર્સ ટુ હ્યુમન વર્ચ્યુસ માનવીય સદગુણોના સાત જોખમ સાંભળજો સદગુણ છે પણ જોખમી છે ખતરનાક છે સદગુણ છે પણ મારી નાખશે કયો સદગુણ કેવી રીતે મારી નાખશે આપણે થોડી ચર્ચા કરી લઈએ ધ્યાન રાખવા જેવી છે સાતે સાત વાત મહાત્મા ગાંધીની સાતે સાત વાત પેલા વાંચી જાઓ વેલ્થ વિધાઉટ વર્ક પ્લેઝર વિધાઉટ કોન્સિયન્સ નોલેજ વિધાઉટ કેરેક્ટર બિઝનેસ વિધાઉટ એથિક્સ સાયન્સ વિધાઉટ હ્યુમિનિટી રિલિજિયન વિધાઉટ સેક્રિફાઈસ પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ એ વન બાય વન આપણે સમજીએ પહેલા નંબરની વસ્તુ વેલ્થ વિધાઉટ વર્ક એટલે કે કાર્ય વગરની કમાણી કમાણી એટલે લક્ષ્મી સમૃદ્ધિ સદગુણ છે સમૃદ્ધિ સદ્ગુણ છે શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીનું સ્વરૂપ છે સમૃદ્ધિ સદ્ગુણ છે પણ તેમ છતાં એને સાપ લાગ્યો છે જો મહેનત વગરની હશે ને કલ્યાણ કરશે નહીં પોતાનું અને બીજાનું બગાડશે હમણાં વન પોઈન્ટ ફાઈવ બિલિયનનો પાવર બોલ્ટ હતો મોટી લોટરી હતી કેટલા બધા હરિભક્તો કેટલા બધા આખા અમેરિકામાં જે ક્યાં જ્યાં ક્યાંય જાઓ એક જ વાત ચાલે મહેનત વિનાની કમાણી કેટલું નુકસાન કરે છે મને એક હરિભક્ત વાત કરી હજી મેં જોયું નથી મેં કહ્યું છે એમને મને વિડીયો મોકલજો ખાસ કે સ્વામી અત્યાર સુધીમાં જેને મોટી મોટી લોટરી લાગી છે મફતમાં જેને મોટી કમાણી થઈ છે એ બધા કાં ગાંડા થઈ ગયા છે કાં સુડ કરી લીધો છે કાં ખલાસ થઈ ગયા છે કા પાયમાલ થઈ ગયા છે મહેનત વિનાની કમાણી એ જોખમ છે સમૃદ્ધિ સારી છે વેલ્થ સારી છે પણ મહેનત વિનાની છે મફતનું લેવું નહીં અનિતનું લેવું નહીં હક વિનાનું લેવું નહીં આજ નક્કી જ કરી નાખો રોટલો તમને શાંતિ આપશે સુખ આપશે સમૃદ્ધિ આપશે પણ કોઈકનું જૂટવી લીધેલું અનીતિનું હશે તમારા જીવનમાં પરિવારમાં અને ખાનદાનમાં બધું ખલાસ કરી નાખશે કેટલા દાખલા છે હું કેતો નથી પહેલી વસ્તુ યાદ રાખજો સદગુણ છે સમૃદ્ધિ છતાં એ મહેનત વગર છે તો જોખમી છે ખતરનાક છે કલ્યાણને બગાડનાર છે મહાત્મા ગાંધીની આ વાત ભગવાન શ્રીની આ વાત સાથે મળે છે એટલે આપણે લઈએ છીએ નંબર ટુ પ્લેઝર વિધાઉટ કોન્સિયન્સ વિવેક વગરનું સુખ પ્લેઝર સુખમ એવ એપ્સિતમ લોકે સર્વેશામ દેહ ધારીણામ હેપીનેસ ઇઝ ડિઝાયર્ડ બાય એવરી આ દુનિયાના દરેક માણસને પ્લેઝર સુખ જ જોઈએ છીએ પણ મોટામાં મોટી ભૂલ છે આ ભગત આ વાત ઉપર તો તમે બહુ વિચાર કરી શકો એવી વાત છે વિવેક વગરનું સુખ કેવું સુખ માણસનું આજનું સુખ વિવેક વગરનું થતું જાય છે ધર્મને નેવે મૂકીને માણસ સુખ મેળવવા ઈચ્છે છે વિચાર્યા વિના સુખ મેળવવા ઈચ્છે છે બીજાને દુઃખ આપીને સુખ મેળવવા ઈચ્છે છે શું એ સુખ સુખ રહેશે ખરું રહેશે ખરું ત્રીજા નંબરની વાત નોલેજ વિધાઉટ કેરેક્ટર ચારિત્ર્ય વિનાનું જ્ઞાન આનો સીધો ભાવ બીજો પણ થઈ શકે વર્તન વિનાની વાણી જ્ઞાન એટલે ક્રિયાત્મક બરાબર ચારિત્ર એટલે ક્રિયાત્મક હોય છે જ્ઞાન એટલે વાચ્યાત્મક હોય છે વાણીમાં છે પણ વર્તનમાં નથી સમજ્યા ને તમે જે મારે વાત કરવી છે વર્તન નથી અને વાણી છે તો પોતાનું પણ બગાડશે બીજા ઘણા બધા લોકોનું બગાડશે આવા ઢુંંગી માણસોએ આવા દંભી માણસોએ આ પૃથ્વીને ખલાસ કરી નાખી દુતારા માણસોએ મીઠી મીઠી વાતો કરી લોકોને કલ્યાણના કોળ આપી મોટા મોટા આશીર્વાદો આપી પોતાની મેલી મુરાદો સેવી છે અને એના જ પરિણામે આ સમાજમાં આજે તમે ચારે બાજુ જુઓ ધર્મ જગતમાં આટલો મોટો બગાડ દેખાય છે એનું કારણ આ છે એટલા માટે મહાત્મા ગાંધી તો કહેતા ને જ્ઞાનની ગાડી કરતા ચારિત્રની ચપટી અધિક છે એટલા માટે કહેતા હેલ્પિંગ હેન્ડ આર ઓલવેઝ બેટર ધેન પ્રેઇંગ લિપ્સ ખાલી પ્રેયરની જરૂર નથી આપણા હાથ સક્રિય બને ગુરુ નાનક ની વાત બહુ સરસ છે એક નાનો બાળક ગુરુ નાનકને પાણી આપવા આવે નાનકજીએ ના પાડી બેટા તાર હાથનું પાણી મારાથી નહીં પીવાય કેમ તારી હથેળી બતાવ આટલી કોમળ હથેળી જે હાથે કોઈની સેવા નથી કરી જે હાથે આ સમાજનું કોઈ ભલું કાર્ય નથી કર્યું એ હાથનું પાણી હું પીશ ને તો મારી સેવાવૃત્તિ પણ દબાઈ જશે બેટા તું કોઈકની સેવા કરજે પછી મારી સેવા કરવા આવજે ક્યાં મૂલ્ય છુપાયું છે ક્યાં જીવનના આદર્શ રહ્યા છે ભગવાન શ્રીહરી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણે વર્તન ઉપર જ ભાર મૂક્યો છે ગુરુજીની કથા આપણે સાંભળી કર્મના સિદ્ધાંતની સીતા આદ્ય શક્તિ છે ભગવાનના પત્ની છે ભગવાન જેટલા પવિત્ર એટલા જ માતા સીતા પવિત્ર છે તેમ છતાં તમને અને અમને શીખવાડવા માટે લોકની દ્રષ્ટિએ ભગવાને સીતાએ એક ભૂલ કરી વાણીની લક્ષ્મણને એવા તીખા બાણ માર્યા એવા તીખા બાણ માર્યા બાર મિનિટ સુધી લક્ષ્મણ રડ્યા બાર મિનિટ સુધી અને પરિણામ સીતાને બાર વર્ષ સુધી ઘોર જંગલમાં કેવી યાતના ભોગવી પડી સ્વરૂપાનંદ સ્વામી કેવા મહાન સંત પાંચસો પરમંશની માળાના મેર સમાન સાધુ હતા પણ તેમ છતાં ભગવાન શ્રીહરિએ સ્વામીને દંડ આપ્યો છે આમ તો દંડ ન કહેવાય ભગવાનની દયા છે પણ માલિક એ છે કેવા હું એ માગું છું આપણે જો કંઈક આગો પાછું કરીશું તો એમ આપણે નિર્ભય થવાની જરૂર નથી ભગવાન આપણને છોડી દેશે એટલા માટે સાવધાન થઈએ ચારિત્ર વિનાનું જ્ઞાન એટલે કે વર્તન વિનાની વાણી કેવળ આપણી વાણીમાં ઉપદેશ હશે મોટી મોટી વાતો હશે પણ વર્તનમાં જો મિંડુ હશે ને તેનાથી કોઈનું ભલું નહીં થાય ડેન્જર વસ્તુ છે મહાત્મા ગાંધી કહે છે જોખમી વસ્તુ છે વર્તન વિનાની વાણી જોખમી એટલા માટે પોતાનું પણ બગાડે છે બીજાનું પણ બગાડે છે નંબર ચાર ખૂબ સરસ વસ્તુ આ સમજવા જેવી છે કોમર્સ વિધાઉટ મોરલિટી અથવા બિઝનેસ વિધાઉટ મોરલિટી નીતિ વગરનો વ્યવહાર વ્યવહાર એક સદ્ગુણ છે આપણે ત્યાં કહેવાય ભલે ભણેલો નથી પણ ગણેલો છે આપણે ત્યાં કહેવાય કોઠા શું એની પાસે બહુ સારી છે આ વ્યવહારના લક્ષણો છે ઘણા માણસો વ્યવહાર કુશળ હોય એટલે કે બગડેલું કામ હોય એને પણ સુધારી શકે આવી એની પાસે કોઈક આવડત હોય રવિશંકર મહારાજ ખૂબ સરસ વાત કહેતા ભાંજ ઘડિયા એટલે કે ભાંગેલી વસ્તુને પણ ઘડી નાખે સુધારી નાખે એવા માણસો ઘણા કુશળ હોય વ્યવહાર સારી વસ્તુ છે પણ વ્યવહાર જો નીતિ વિનાનો બની જાય નૈતિકતા પ્રામાણિકતા વિનાનો બની જાય તો વ્યવહાર જોખમી છે નંબર પાંચ સાયન્સ વિધાઉટ હ્યુમનિટી માનવતા વગરનું વિજ્ઞાન અમેરિકાની સત્ય ઘટના આઈન્સ્ટાઈન એટમિક એનર્જીનું સંશોધન કરે ઉર્જા માટે એટલે કે પ્રકાશ લાઇટ માટે બીજા સારા કાર્ય માટેનું શોધ ખરેખર થયેલી પણ એ જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું જાપાનમાં અમેરિકાએ અણુબમનો પ્રયોગ કર્યો આઈન્સ્ટાઈન એટલા ઉદાસ થયા છે એણે પોતે પોતાના કાર્ય માટે આપેલું સ્ટેટમેન્ટ વાંચવા જેવું છે કે જે શોધ વિનાશ કરતી હોય સમાજનું એવી શોધ હવે ન કરવી જોઈએ પછી એણે આગળ શોધો ન કરી વિજ્ઞાન છે પણ એમાં માનવતા નથી માનવ હિત નથી કોઈકનું ભલું નથી તો એ વિજ્ઞાન અભિશાપ છે જોખમ છે દુનિયાની પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ઘટના અલ્ફ્રેડ નોબેલ નામનો દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ વ્યક્તિ સવારના પોરમાં ન્યૂઝપેપર વાંચે બનેલું એવું અલ્ફ્રેડ નોબેલ એનો ભાઈ બંનેની સરનેમ તો સરખી હોય અચાનક મૃત્યુ થાય કોઈક કારણસર મીડિયાવાળાને બધાને ન્યૂઝ એવા મળ્યા કે મિસ્ટર અલ્ફ્રેડ મરી ગયો મોટો બિઝનેસમેન એ મરી ગયો એટલે આખી દુનિયાનું જે મુખપત્ર ન્યૂઝ પેપર એમાં ટાઇટલ બધી જગ્યાએ છપાયા ભાઈ આ માણસ મરી ગયો મરી ગયો પોતે જ પોતાના મૃત્યુના સમાચાર વાંચે આશ્ચર્યમાં ડૂબી ગયો આગળ વાંચે કે મારા માટે શું દુનિયા લખે છે મર્યા પછી એમાં લખેલું મર્ચન્ટ ઓફ ડેથ ઇઝ ડાઇટ એને એટલો ધીકારવામાં આવ્યો હતો કે આ માણસે પૈસા ભેગા કર્યા પણ માણસે શું કર્યું મૃત્યુ જ વેચ્યું છે આ સમાજનું નિકંદન કાઢી નાખ્યું છે એટલો બધો એને આઘાત લાગ્યો મારા મર્યા પછી સમાજ મને આટલો મોટો સાપ આપશે નહી આવા કાર્યો નથી કરવા બધું બંધ કરી બધી મિલકત માનવહિત માટે વાપરી નોબેલ પ્રાઇઝ જેમાંથી તૈયાર થયો કે આ પૃથ્વી ઉપર શાંતિનું સારું કાર્ય કરે એને નોબેલ પ્રાઇઝ મળશે આ પૃથ્વી ઉપર સાહિત્યનું સારું સર્જન કરે એને નોબેલ પ્રાઇઝ મળશે આ પૃથ્વી ઉપર ઇકોનોમિક્સ ફાઈનાન્સ સારું થાય એના માટે કાર્ય કરશે બધા ક્ષેત્રમાં ને અમુક ક્ષેત્રમાં જ જેમાં માનવ હિત હતું કહેવાય માગું છું સાયન્સ વિધાઉટ હ્યુમિનિટી શોધ છે પણ કોઈનું હિત નથી સમાયેલું એ શોધ જોખમી છે હાનિકારક છે ખતરનાક છે પોતાનું ને બીજાનું બગાડનાર છે સાતમા નંબર છઠ્ઠા નંબરની વાત અદભુત છે વર્ષિપ વિધાઉટ સેક્રિફાઈન વિધાઉટ સેક્રિસ્ફાઈસ ત્યાગ વગરનો ધર્મ બલિદાન વગરની ભાવના એવી અદભુત વાત છે જોયું તમે બલિદાન નથી જેમાં પોતાને ઘસવાની ભાવના નથી એ ધર્મ નથી બીજાને ઘસવારો આપવા માટે ધર્મનો અધિકાર નથી આપણો ધર્મ ઘણીવાર બીજા માટે ભારરૂપ બની જતો હોય છે એ ધર્મનું સ્વરૂપ નથી અમે ગઈકાલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો ત્યાં ગયા હતા હું વાત કરીશ પછી ડિટેલમાં ક્યારેક પ્રસંગ આવશે ત્યારે પણ એક નાની વાત કરું પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં બાર કરોડ જેટલા માણસો હમાઈ ગયા આટલા બધા યુદ્ધ ફાટી ભેગા થઈ આજથી બરાબર સિત્તેર વર્ષ પહેલા યુનોની સ્થાપના કરી જેની મેન હેડ હેડક્વાર્ટર હેડ ઓફિસ ન્યુયોર્કમાં છે અમે આખી ટૂર લીધી હતી એડવાન્સમાં બુકિંગ કર્યું હતું ખૂબ જ સરસ ડિટેલ ડિટેલથી એમને બધું સમજાવ્યું એની બધી માહિતી આપી પણ મારે જે વાત કરવી છે એ દસ જ વર્ષ કરતાં ઓછા સમયની અંદર કેટલા કરોડો માણસો ધાણી ફૂટે કીડી મરે એમ મરી ગયા અને આ લોકોએ જે ધર્મ વિનાના માણસો કહેવાય એ માણસોએ ભેગા થઈ ચર્ચા કરી પહેલા ચોપન દેશ ભળ્યા પછી થોડા વધારે દેશ થયા અત્યારે એકસો ત્રાણું દેશ એના મેમ્બર્સ છે માનવ હ્યુમન રાઇટ્સ ક્યાંથી જન્મ્યો એનોમાંથી હ્યુમન રાઇટ્સની નાની નાની વાતો કાલે મેં સાંભળી જાણી ત્યારે આપણને એમ થાય બલિદાન વગર ધર્મ ટકતો નથી આપણા ધર્મ એસ આરામ માટે થઈ ગયા આપણા ધર્મ ભોગ વિલાસ માટે થઈ ગયા એટલા માટે ધર્મનું પતન થયું આપણા પૂજ્ય ગુરુજીનું જીવન તમે જુઓ જેના જીવનમાં તપ છે જેના જીવનમાં ત્યાગ છે જેના જીવનમાં બલિદાન છે જેના જીવનમાં પોતે ઘસાઈ છૂટવાની ભાવના છે આ સાચો ધર્મ છે પોતાની જાતને ઘસીને ધૂપ સળી અગરબત્તીની જેમ પોતાની જાતને સળગાવી સુગંધ બીજાને આપવી આનું નામ ધર્મ છે ચંદનની જેમ પોતાની જાતને ઘસી બીજાને શીતળતા આપવી આનું નામ ધર્મ છે પણ સમાજને મીઠી મીઠી વાત કરી ભોળવી દઈ અને એનો ભરપૂર ઉપયોગ કરી પોતાની જાતને શીતળતા આપવી આ ધર્મનો મર્મ નથી આજે કહેવાતા ધર્માચાર્યો એસ આરામમાં ચડી ગયા ને આ જ રસ્તે ચાલે છે ફોલોઅર્સને એવા હિપનોટાઈઝ કરી એની પાસે એવું બલિદાન ચડાવી એવું બલિદાન ચડાવી એવો પાવર ચડાવી અને એનો એવો ભરપૂર આંધળો દુરુપયોગ થતો હોય છે ધોળે દિવસે ત્યારે કહેવાની ઈચ્છા થાય મહાત્મા ગાંધીની આ છઠ્ઠી વાત ધર્મ જેવો સદગુણ પણ જોખમી હાનિકારક કલ્યાણ બગાડનાર છે જો બલિદાનની ભાવના નથી તો સાતમા નંબર પ્રિન્સિપાલ રાજકારણ ખૂબ જરૂરી છે ખૂબ જરૂરી છે પણ મૂલ્યો વગરનું રાજકારણ નહીં ચાલે મને નામ યાદ નથી કદાચ હું ભૂલતો જીમી કાર્ટર અમેરિકાના પ્રેસિડેન્ટને અમેરિકામાં હ્યુમન રાઇટ્સના અગેન્સ્ટમાં અહીંના સેનેટની અંદર ચર્ચા ચાલતી હશે ટેરેસ્ટ માટે ટોર્ચરિંગના અમુક કાયદાઓ ઘડવા માટેની જેમાં આપણા ઇન્ડિયાની અંદર પાસા છે બરાબર આવી બધી જેલો છે એ રીતે કડવામાં કડવા સજા થવી જોઈએ કે જિંદગીમાં કોઈ બીજો એ રસ્તે ચાલે નહીં ત્યારે બધાનું જાજાનું કેવું હતું કે લોકોને પાઠ ભણાવવો જ જોઈએ અમુક માણસો ના પાડતા ભાઈ આપણે એ પણ માણસ છે એને સજા કરવી જોઈએ પણ આવી રીતે નહીં ત્યારે કોઈક એમ બોલ્યું તમે હજી પણ એના ઉપર દયા કરો છો હજી તમે દયા કરો છો એના ઉપર એ લોકો કેવા છે તમને ખબર છે ત્યારે જીમી કાર્ટર હું ન ભૂલતો હોઉં તો માફ કરજો મને અમેરિકાની સત્ય ઘટના છે આપણા શિકાગોળ યોગેશ ભગતે મને સંભળાવેલી મને યાદ બરાબર રાખી છે લખી પણ છે પણ અત્યારે નામ મિસ થાય છે પણ કદાચ તો એણે તુરંત એટલું કહ્યું એ કેવા છે એ આપણે નથી જોવાનું આપણે કેવા છે આપણે જોવાનું છે આખી દુનિયાને હ્યુમન રાઇટ્સ આપણે શીખવાનો છે આપણે જો ખોટાની સાથે ખોટું કરીશું તો આપણે માનવતાવાદી ક્યાં રહ્યા આપણી નીતિ ક્યાં ગઈ આપણી પ્રામાણિકતા ક્યાં ગઈ એ લોકોએ ખોટું કર્યું એટલે આપણે ખોટું જ કરવાનું જોયું રાજકારણમાં પણ આવા મૂલ્યો પડ્યા છે તો એ રાજકારણ કોઈકનું કલ્યાણ કરે છે અને રાજકારણમાંથી મૂલ્યો જતા રહ્યા ઈદી અમીન પાક્યા રાજકારણમાંથી મૂલ્યો જતા રહ્યા એમાંથી હેલે સેલાસી ઇતિહાસ તમે તપાસો રાજકારણમાંથી મૂલ્યો જતા રહ્યા આપણું ગાંધી કુટુંબ આખું સરનેમવાળું ગાંધી કુટુંબ રાજકારણ દેશને નહીં કરોડો માણસોને શાંતિ આપે એવું મહાન સદગુણ શાસ્ત્રમાં લખ્યું છે પણ મૂલ્યવાન હોય તો નીતિવાન હોય તો પ્રામાણિકતાવાન હોય તો અમુક સિદ્ધાંતથી ચાલતો હોય તો પણ મૂલ્યને નીતિને જો નેવે ચડાવી દે ને તો એનાથી કરોડો અબજો માણસનું કલ્યાણ બગડી જાય એટલા માટે આપણે જે વાત કરતા હતા ભગવાન શ્રી એમ કહે છે કજ્યો થાય એવી બાથ ન ભરતા કોઈની સાથે બગાડીને તમે ધર્મની વાતો પણ ન કરતા એનાથી તમારું ભજન તમારી શાંતિ તમારું સુખ છીનવાઈ જશે દુષ્ટને દંડ આપવો એ ભગવાનના હાથમાં છે આપણા હાથમાં નથી આપણે તો થાય તો કોઈકનું ભલું કરીએ કોઈકનું સુખ આપણે ઈચ્છીએ એમ છતાં આપણને દુઃખ આવે તો આપણે એમ માનીએ એ દુઃખ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે આપણને આવેલા દુઃખમાં આપણે કોઈને નિમિત્ત ન માનીએ ભગવાનને જ કારણ માનીએ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે કેટલી સરસ મહારાજ વાત કરે છે જો આ વખતનો અવતાર તમારી રક્ષા કરવા માટે જ ધાર્યો છે જેને ગર્ભમાં રક્ષા કરી છે તે હજી પણ મદદ કરશે જ માટે હે સંતો શરીરના પડછાયાની જેમ ભગવાન તમારી પાછળ જ ફરે છે માટે મનમાં લેશ માત્ર પણ ચિંતા ન કરશો દેશ દેશમાં જઈને ફરતા રહો અદભુત વાત કરી છે શરીરને પડછાયો જેમ છોડતો નથી એમ પુરુષોત્તમ નારાયણ ક્યારેય પણ જીવને છોડતા જ નથી ગુરુજી આજે જ કથા મેં સાંભળતા હતા કેટલી સરસ વાત કરી કરોડો યુગોમાં એક સેકન્ડ પણ એવી નથી આવી કે પરમાત્મા આત્માથી જુદા થયા હોય સ્વામી રામ સુખદાસજી મહારાજ એમ કહેતા આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ હે પ્રભુ અમારી સાથે રહેજો આ તો બહુ ખોટી પ્રાર્થના છે આમાં જ આપણું અજ્ઞાન છે આમાં જ આપણી ભૂલ છે ભગવાન તો સાથે સાથેની સાથે છે જ આવી પ્રાર્થના ભગવાનને ન કરાય સ્વામી રામ સુખદાસજીનું પ્રસિદ્ધ સૂત્ર હતું એવા ભારતના ગંગાના પાણી જેવું નિર્મળ જેનું જીવન હતું મેં ખૂબ સાંભળ્યા છે ખૂબ સાંભળ્યા છે સ્વામી રામ સુખદાસજી એમ કહેતા હે નાથ મેં તું જે કભી ન ભૂલું પ્રભુ દયા એવી કરો તમે તો સાથે જ છો પણ હું તમને ક્યારેય ભૂલું નહીં જેણે ગર્ભમાં રક્ષા કરી એ આજે રક્ષા નહીં કરે જન્મતા જતન બહુ કીધી જીવન જાણું છું મારી બહુનામી બહુ વિધિ જીવન જાણું છું તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું એ તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું જેને ગર્ભવાસ ગર્ભની અંદર રક્ષા કરી જન્મતા જીવ હાવ અસહાય હતો ત્યારે રક્ષા કરી આજ સુધી પણ અમારી ડગલે ને પગલે રક્ષા કરનારા પુરુષોત્તમ નારાયણ જ છે અહંકારમાં ડૂબેલો જીવ અજ્ઞાનમાં પડેલો જીવ બીજાની સમૃદ્ધિથી દાઝેલો જીવ એને આ વાત અનુભવમાં નથી આવતી એટલે મહારાજ કહે છે કેવી સરસ વાત છે જોયું કે સંતો તમે તમારું વર્તન છોડશો નહીં તમે તમારે વાણીનો વિવેક ગુમાવશો નહીં તમે તમારી ધર્મની મર્યાદા તોડશો નહીં ખોટા છે એની સાથે તમે સામેથી નહીં નહીં કરશો હું તો ચોખ્ખે કહી દઉં બધાને ચોપડી જ દઉં કોઈની સાડાબારી રાખું જ નહીં આ ધર્મની મર્યાદાઓ નથી આ અહંકારની ભાષા છે આ ભાષા જ આપણા અહંકારને રજૂ કરનારી છે આપણે સાચા ભક્ત છીએ તો ભગવાન રક્ષા કરવાના જ કેવી કેવી મહારાજે રક્ષા કરી અદભુત વાતો છે સુરતના અર્ધેસર કોતવાલ પારસી હતા મહારાજના ભક્ત થયા મહારાજ તો ધામમાં જતા રહ્યા મહારાજની ઉપાસના આજ્ઞા દ્રઢ છે વર્ષો પછી એમની ઉપર એવી મોટી આપત્તિ આવી સુરતમાં બહુ મોટું ષડયંત્ર થયું આને બદનામ કરી કાઢી મૂકવા માટે નક્કી થઈ ગયું આવતીકાલે પેરેલે કપડાને કાઢી મૂકવામાં નિર્ણય થઈ ચૂક્યા હતા આબરૂદાર માણસ પ્રતિષ્ઠિત માણસ અને હાવ આમ નીકળી જવાનું થાય કોને આઘાત ન લાગે કોતવાલ સુતા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે પ્રભુ મારે તે તમારો આશરો રખો પ્રભુ અપને કી લાજ રાત્રે મહારાજ દર્શન આપે તમારો વાળ વાકો નહીં થાય આશીર્વાદ આપે કપાળમાં ચાંદલો કરે અચાનક જાગી જાય ઊંઘ આવી નહીં હે દયા તમે દયા કરી પ્રભુ જે થશે સારું જ થશે વિશ્વાસ આવી ગયો પોટે બહુ સુખી હતા અરીસામાં જોવા સામે અરીસો હશે અરીસામાં જોયું તો કપાળમાં ચાંદલો જોયો સ્વપ્નમાં દર્શન આપી મહારાજે ચાંદલો કરીને કહ્યું તમારો વાંકો વાળે નહીં થાય ષડયંત્ર ખુલ્લું પડી ગયું કોતવાલ પાછા હોદ્દા ઉપર ચાલુ રહ્યા અને જે જસ્ટિસ મિસ્ટર લ્યુઅર્ડ કરીને હતા એમાં ભળેલા જેને આ બધું ઊભું કરેલું હતું એને બીજે દિવસે છૂટો કરીને કાઢી મૂકવામાં આવ્યો અરે કેવી કથાઓ રઘુવીરજી મહારાજ મહિસાગરમાં ડૂબે તરાપાવાળો આવે ને અચાનક બચાવી લે રઘુવીરજી મહારાજની રક્ષા કરી નાગદાન સોની ભટવદરમાં ખારવાન લઈને આવે મહારાજને કહે મહારાજ આ બધાને કંઠી બાંધો કેમ આ બધા કોણ છે અરે મહારાજ તમે કેટલી મોટી રક્ષા કરી ક્યાં રક્ષા કરી અરે મહારાજ આ માણસોને પૂછો હું દરિયામાં જહાજમાં જતો હતો ને અંદર પડી ગયો આ બધાએ નક્કી કર્યું આ તો ગયો હવે આને કોઈ બચાવશે નહીં અને પુરુષોત્તમ નારાયણ પ્રભુ તમે પ્રગટ થયા તમે હાથ લાંબો કર્યો તમારા હાથમાં હાથ આપ્યો મારા હાથને પકડી તમે બહાર કાઢ્યો મને બચાવ્યો મને ઉગાર્યો આ ખારવાઓ બધા જોતા રહ્યા આને બચાવો કોણે આની રક્ષા કરી કોણે અને કાઢો કોણે અને ખેંચો કોણે એટલે આ બધા માછીમારો હોવા છતાં કુતુહલથી પ્રેરાય તમારા દર્શન કરવા આવ્યા છે બધા પાપ છોડવાની પ્રતિજ્ઞા કરે છે અને પ્રભુ આજથી તમારા આશ્રિત બને છે ભક્ત ચિંતામણી વાંચો તમે એક એક દાખલા માણાવદરના શેઠ જાદવજી પાંચ જણા બહાર ગયા હશે પેટમાં ગડબડ થઈ દાદા અજાણ્યા વૈદ્ય પાસે પહોંચી ગયા પેટમાં તકલીફ છે કે દવા આપો પેલા વૈદ્યને નંબર વધારે હશે અંધારામાં ફાંકી ભરતા કે અવળી ફાંકી ભરી દીધી જીવવાની જગ્યાએ મરવાની દવા આપી દીધી પોઈઝન આપી દીધું ભક્ત ચિંતામણીમાં કથા છે પાંચે પાંચે દવા લીધી ચાર તો ત્યાંને ત્યાં જ સીધા છતા પાટ સુઈ જ ગયા ઓ ઓ ઓ કરતા ઉપર જાદવજીના પ્રાણ પણ કંઠમાં આવી ગયા પણ આંખમાં મહારાજની મૂર્તિ હે મહારાજ હે મહારાજ મહારાજને સંભાળ્યા દયાનિધિ રક્ષા કરો મહારાજને પુકાર્યા ત્યાં તો શ્રીજી મહારાજ પ્રગટ થયા મહારાજ કે જાદવજી અજાણ્યા વૈદ્યની પૂછ્યા વગર જાણ્યા વગર દવા લીધી આ તો કાતિલ ઝેર છે આ ચાર જેવી તારી દશા થવાની હતી પણ અમને યાદ કર્યા અમારે આશરે છે એટલે અમે તને બચાવીએ છીએ પણ હવે ક્યારે અજાણ્યા વૈદ્યની દવા લેતા નહીં મહારાજે જીવતા કર્યા એટલે મહારાજ કહે છે કોઈને સુખ આપવું કોઈને દુઃખ આપવું આ નિર્ણય ફક્ત ને ફક્ત પુરુષોત્તમ નારાયણનો છે આપણે કોઈને દંડ આપીએ આપણે કોઈ પર ક્રોધ કરીએ આપણે કોઈને આજે નાજે ભગત બનાવી દેવા માટે પ્રેશર કરીએ આ ધર્મનો નિર્ણય નથી ધર્મ બીજા માટે નથી પોતા માટે છે હા મહેનત કરીએ મહારાજની આજ્ઞા છે મહારાજનું મોટા સંતોનું લક્ષ્ય છે એટલે પણ ક્રોધે કરીને ઝઘડો કરીને કબજીઓ કરીને આમાં જે વાત આવીને વાતનો સાર એ છે એટલે શ્રીજી મહારાજ સંતોને મેઘપરમાં ખૂબ સરસ ઉપદેશ આપે છે હજી અતિ અદભુત બધી વાતો છે આપણે આવતીકાલે સાંભળીશું બધા ભક્તો યાદ રાખજો આવતીકાલે એકાદશી છે મંદિરમાં ધૂન પણ રાખી છે તો એકાદશીની ધૂન કરવા બધા ભક્તો જરૂરથી પધારજો અને ત્યારબાદ કથામાં આપણે વિશેષ શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની